વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રશ્ન ઈઓ 105 ચહેરા પિત્ર ચહેરા, એમાં આપણે જે ચલાવતાની નિબંધનું સ્વરૂપ, એમાં આપણે પ્રશ્ન ઉઠો તો એના વિશે આપણે વાત કરીશું. તો આપણે જોઈએ તો કાંતિ યુગમાં નિબંધનું સ્વરૂપ જાણે કયા કલ્પો તમને છે. હવે આપણે પછી આપણે જોઈશું તો ગંભીર નિબંધની નિબંધિકા, લલિત નિબંધ અથવા તો સર્જક નિબંધ, અહીં તેવા ભેદ ગાંધી યુગમાં કાકા કાલેકરના નિબંધોથી સ્પષ્ટ થાય છે. તો બીજા એક નિબંધકાર છે કાકા કાલેકર છે, અને એમના નિબંધો પણ દેશની ભગીની પાસાઓનો નજીકથી પરિચય, તે પાસાઓના સાહિત્યના ગાઢ સંપર્ક, દેશવ્યાપી પ્રવાસને લીધે સમૃદ્ધ અનુભવ, મંડિત દ્રષ્ટિ અને નિર્વ્યાજ કલ્પનાશીલતા, ટીમની નવન વોમનમેશ અલીમ પ્રતિભાને વિશેષ સમૃદ્ધ કરે છે, અને તેથી જ તેમના નિબંધો ગદ્યની વિચરતા ઉર્મી કાવ્યો જેવા બન્યા છે. તેમના નિબંધોમાં જીવનનો આનંદ, જીવન વિકાસ, જીવન ભારતી, જીવન સંસ્કૃતિ વગેરે સંગ્રહોમાં સંકળાયેલા છે. તો આપણે જોઈશું તો કાકા સાહેબ કાલેકરના નિબંધોમાં જીવનનો આનંદ, જીવન વિકાસ, જીવન ભારતી ભારતી જીવન સંસ્કૃતિ આ વગેરે નિબંધો જે રહ્યા એ નિબંધ સંગ્રહોમાં સંગ્રહાયેલા જોવા મળે છે. એટલે કાકા સાહેબ કાલેકરના જે નિબંધો રહ્યા આપણે એ આપણે જોયા. તો જોવા મળે છે તેમના નિબંધો જીવનનો આનંદ, જીવન વિકાસ, જીવન ભારતી, જીવન સંસ્કૃતિ વગેરે સંગ્રહ. તેમના જીવન, સમાજ અને સાહિત્ય કેળવણી સંસ્કૃતિને લગતા વિચાર છે. તેમના નિબંધોમાં શુદ્ધ સર્જનાત્મકતા કોટિંગમાં પણ આવી શકે છે. તેમના નિબંધો ગુજરાતી નિબંધ સાહિત્યમાં લલિત નિબંધની નવી શક્યતા ખોલી આપી છે. પછી જોઈએ તો કિર્ધર વ્યાસ મંસૂરીવાળાએ પણ સંસાર અને ધર્મ કેળવણીના પાયા સમૂળ ક્રાંતિ દ્વારા ચિંતનાત્મક નિબંધો આપ્યા છે. ગાંધી યુગમાં તેઓ મહત્વના તત્વચિંતક તેમજ મૌલિક વિચારક છે, તેનો પરિચય તેમના આ નિબંધોમાં થાય છે.
પંડિત સુખલાલજીએ પણ ચિંતન અને દર્શન નામે નોંધપાત્ર ચિંતન પ્રધાન નિબંધ ગ્રંથ આપ્યા છે. વિજયરાજ વૈદ્ય પણ વિનોદકાંત ઉપનામથી પણ નાજુક સવારીમાં લસરતી કલમે નિબંધ વિહાર કર્યો છે. રામનાથ વિશ્વનાથ પાઠકે પણ શરીર વિહારીના બે ગ્રંથો તેમના એક ઉપનામ મુજબ તેમજ શરીર વિહારી જ કર્યું છે અને નિબંધોના લેખન માટે તેમને સ્વૈર વિહારી એવું તખલ્લુસ ધારણ કર્યું હતું અને તે સૂચક છે. તેમના હળવી શૈલીના નિબંધો માટે પણ નિબંધિકા એવા શબ્દ પ્રચલિત થયું છે. ધૂમકેતુના પાન ગોષ્ઠીના નિબંધો ચિંતન રસિકતા અને આકર્ષક શૈલી વગેરે ગુણો નજરે પડે છે. હાસ્યકાર જ્યોતિન્દ્ર દવે પણ રંગતરંગથી લઈને હાસ્ય લેખનોના જે સંગ્રહો આપ્યા છે તેમાં નિબંધિકા સ્વરૂપ બરાબર ખીલેલું જોવા મળે છે. ધનસુખલાલ મહેતાના પણ આરામ ખુશીથી સર્જનને આરેમાં હળવા ગંભીર લખાણો છે. નિશનસિંહ ચાવડાએ પણ રસળતી અને કલમનો પણ લાભ આપતા નિબંધો આપ્યા છે અને ઉમાશંકર જોશીએ પણ ગોષ્ઠીના નિબંધો નવી ભાર પાડી છે. ઉગાડી બારીના બીજા સંગ્રહમાં પણ વિચાર અને ઉર્મિના સમન્વયવાળા ગદ્ય વાચકને સ્વાનુભાવને પ્રદેશમાં લઈને જતા નિબંધો જોવા મળે છે અને બંને નિબંધ સંગ્રહ શીર્ષકો લેખકની નિબંધ અંગેની જે વિશાળ અને સમજને સ્પષ્ટ કરી આપે છે. ટૂંકમાં સૂત્રાત્મક વાક્ય અને આખા વક્તવ્યમાં છવાઈ જતી રુચકતા કાવ્યતા અને તેમની વાતચીતની ઢબને તેમને આ લલિત નિબંધોને સાચા અર્થમાં ઉગાડી બારી એટલે કે ખુલ્લા મનના તથા ગોષ્ઠી એટલે કે ગોઠવી આત્મીયતા ભરી વાતચીત પ્રકારના બનાવે છે. તો આપણે નિબંધ જુદા જુદા લેખકોનો ખૂબ જ સારો એવો જોવા મળે છે અને આપણી જે નિબંધો રહ્યા છે આ ભીતર જગ્યામાં અભ્યાસક્રમો આપણે જે નિબંધો છે તે પણ ખૂબ જ સારી રીતે આપણે અભ્યાસ કરવાનું છે. તો જોઈ લઈએ પહેલાં તો ચંદ્રકાંત શેઠનું તમને આછો પરિચય આપી દઉં એમના વિશે, પછી આપણે ગીતમાં એમના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. તો ચંદ્રકાંત શેઠનું આપણે જોઈએ તો પહેલાં એનું સાહિત્ય સર્જન જોઈ લઈએ, પછી હું તમને બીજી ગીતમાં માહિતી આપીશ. ચંદ્રકાંત શેઠનું સાહિત્ય સર્જન એમાં કવિતા એમને લખી તો પવન રૂપેરી એ 1972માં લખ્યું છે. એમને ઉઘડતી દિવાલો એ 1974માં લખેલી છે. પ્રૌઢ શિક્ષણ ગીતમાળા એ 1986માં લખી છે. પડઘાની પેલે પાર એ 1987માં. ગગન ખુલતી બારી એ 1990 ગીત સંગ્રહ. આપણા જે ચહેરા ભીતર ચહેરાના જે લેખક રહ્યા ચંદ્રકાંત શેઠ એમનું સાહિત્ય સર્જન છે એના વિશે વાત કરું, પછી હું તમને ડીપમાં સમજાવીશ. અત્યારે તમને આ સમજાવી દઉં. સાક્ષરતા ગીતો એ 1990માં લખ્યું છે. એક ટહુંકો પડમાં એ 1996 એમના ગઝલ સંગ્રહ છે. સંગીત એક જળ હળીએ એ 1999માં લખેલું છે. ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય એ 2004 ગીત સંગ્રહ છે. જળ વાદળ અને વીજ 2005માં લખ્યું છે. ભીની હવા અને ભીના શ્વાસ 2008માં. ગગન ધરા પર તડકા નીચે 2008માં લખેલું છે. ચિંદા કાસના ચાંદરડા એ 2012માં લખેલી છે. કાવ્ય સંચય સપુટ બે કાવ્યો કોડિયા ચંદ્રકાંત શેઠ કાવ્યોમાં એમને લખેલું છે. ચંદ્રકાંત શેઠ કાવ્યોમાં 2001માં પણ સંપાદક રમેશ એમ ત્રિવેદી છે. પડઘા અને પડછાયા વચ્ચે ચૂંટેલા કાવ્યો એ ચંદ્રકાંત શેઠે આપેલા છે. શબ્દો ઓર ભી તાજે હો જાતે નિયન કાવ્ય પુસ્તિકા 2 જાન્યુઆરી 1999માં લખેલું છે. એમના એકાંકી સંગ્રહ છે સ્વપ્ન પિંજર એ 1983 અને 2007માં લખેલું છે. એમને
ટૂંકી વાર્તા એ બાળકની વાળી છોકરી અને 1995માં લખેલી. હાસ્ય કથા એમને લખી છે એ અને હું 1991માં લખી છે. હાસ્ય નિબંધ લખ્યું છે એમણે હેત અને હળવાશ એ 1990માં લખ્યું છે. વહાલ અને વિનોદ એ 1995માં લખ્યું છે. હળવી કલમના ફૂલ 2005માં લખ્યું છે. કાંકરી ચાળો અને પથ્થર મારો 2005માં લખ્યું છે નિબંધ એમના. તો નંદ સામવેદી એ 1980-2001 લલિત નિબંધો. ચહેરા ભીતર ચહેરા જે આપણો અભ્યાસક્રમો છે એ રહ્યા તો 1986-2012 અને 2014 ચરિત્ર નિબંધો છે. વાણીનું સંત વાણીની શક્તિ એ 1996માં ચિંતનાત્મક નિબંધો આપ્યા છે. અને ગુણ અને ગરિમા એ 1997માં ચિંતનાત્મક નિબંધો આપે છે. એમનું જે સાહિત્ય સર્જન છે એના વિશેની વાત છે. હવે જોઈ લઈએ તો આનંદ પર્વ 2002 ચંદ્રકાંત શેઠના પ્રતિનિધિ નિબંધોનો સંચય સંપાદક લાભ શંકર ઠાકર છે. અખંડ દિવાળી 2011માં લખેલી છે. ચરિત્ર લેખો એમને લખ્યા છે. તો ગુજરાતની અસ્મિતાના જ્યોતિધરો એ 1992માં સ્વામી આનંદ વિશે, ધરતીના ચાંદ ધરતીના સૂરજ એ 1997માં લખાણ છે. પછી ધરતીના ચાંદના ધરતીના સૂરજ 1996-97માં. સાર સંગત વંદના 2009માં લખાયેલો છે. ગાંધીજીનો પ્રેરણા તીર્થો 2009માં. કવિ ઉમાશંકર જોશી 2010 લખે છે. સ્મરણ ધૂળમાની પગલીઓ એ 1984-87 પછી 1982-2003-2007-2007 અને 2011 ધૂડમે પગલિયા એ રાજસ્થાનની માં અનુવાદ એમને કરેલું છે. ધૂલ પર પદચિહ્ન હિન્દીમાં અનુવાદ કર્યો છે. બાલ વાર્તાઓ એમની જોઈએ તો અનિલનો ચબૂતરો 2012માં, ઝાંઝરભાઈને જડિયા પગ 2012માં, જેવા છીએ રૂડા છીએ 2012માં લખ્યું છે. હિરીબાઈએ નાત જમાડી 2012માં લખેલું છે. ચંદ્રકાંત શેઠની મનપસંદ બાલ વાર્તાઓ 2012માં એમને બાલકાવ્યો લખ્યા છે. તો ચાંદલિયાની ગાડી એ 1980માં અને 2000 હું તો ચાલુ મારી જેમ 2001માં લખેલું છે. ઘોડે ચડીને આવું છું 2001માં. વિવેચન સંશોધન તો કાવ્ય પ્રત્યક્ષ એ 1976માં લખ્યું છે. અર્થાંતર એ 1978માં લખેલું છે. રામનારાયણ વિશ્વનાથ પાઠકે 1979 અને 1981 આયરનીનું સ્વરૂપ અને તેમના સાહિત્યમાં વિનિયોગ એ 1984માં લખ્યું છે. સ્વામિનારાયણના સંત કવિતા આસ્વાદ અને અવબોધ એ 1984-1989 અને 2012માં. કવિતાની ત્રિજ્યામાં 1986માં લખ્યું છે. કાંત એ 1990માં લખેલું છે. ગુજરાતીમાં વિરામચિહ્નો એ 1997 અને 2005માં. ઉમાશંકર જોશીની વ્યાખ્યાનમાળા 3 એ 1992માં લખેલું છે. ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા ભક્ત કવિતાનું સાતત્ય અને સિદ્ધિ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આપેલા વ્યાખ્યાનોમાં 1993માં લખેલી છે. મહાદેવભાઈ દેસાઈની સત્વ અને સાધના એ 1994-1994માં લખેલી છે. અને ગુજરાતી ગામનામ સૂચિ એ 1996માં લખેલી છે. એમને ખૂબ જ સારું એવું સંશોધન સાહિત્ય સર્જન કરેલું જોવા મળે છે. સાહિત્ય પ્રાણ અને પ્રવર્તન એ 1998માં. સ્વામી આનંદ એ 1998માં. શબ્દ દેશનો શબ્દ વિદેશનો
2002માં ઉમાશંકર જોશી ઝલક અને ઝાંખી, 2003માં કવિતા પંથ અને પગલા, 2004માં સાહિત્ય તેજ અને તાસીર, 2005માં સાહિત્ય પ્રભાવ અને પ્રતિભા, 2006માં આપણા કાવ્યરત્નો ઉઘાડનો ઉજાસ, 2006માં કવિ અને કવિતા કર્મ અને મર્મ, 2006. આ તમારા નોટબુકમાં ખાસ લખી દેજો, કારણ કે પરીક્ષામાં પણ લેખકનું જીવન, કવન અને સાહિત્ય સર્જન વિશે પ્રશ્ન પૂછાય છે, તો તમારે લખવાનું રહેશે. એમની કૃતિઓ જે રહી ખાસ બધી લખી દેજો. સાહિત્યમાં સાત્વિકતા અને અન્ય લેખો એ 2007માં લખેલો છે. ઉમાશંકર જોશીનો વાગ્ય વૈભવ ખંડ 1 કાવ્ય સર્જન, ઉમાશંકર જોશીનો વૈરાગ્ય ખંડ 2 ખંડ 3, પછી કવિતા ચાક અને ચકરાવા 2009માં લખ્યું છે. આપણું કાવ્ય સાહિત્ય પ્રકૃતિ અને પ્રવાહ 2010માં, સર્જક પ્રતિભા અને શ્રેણી ઉમાશંકર જોશી 2010માં. અનુવાદ અને રૂપાંતર પણ એમને આપેલા છે. તો જોઈએ, પંડિત ભાતખંડે એ 1967માં આવ્યું છે. મલયાલમ સાહિત્યની રૂપરેખા એ 1978માં આપેલી છે. આઠમી રાત એ 1994માં. આનું નામ જિંદગી એ 1995. લક્ષ્મી એ 1995માં હિન્દીમાં પણ આપ્યું છે. લક્ષ્મી સંપાદન બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય ભાગ 1 અને 2, બૃહદ ગુજરાતી ગદ્ય પરિચય ભાગ 1 અને 2. ભાષા સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા, દાંપત્ય મંગલ, માતૃકાવ્યો, અધિત સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ, પૃષ્ટિ દર્શન, પૃષ્ટિપદ માધુરી, હેમચંદ્રાચાર્ય, દ્રષ્ટાંત ઉમાશંકર જોશી. તો આ રીતે એમને સંપાદન પણ આપેલા છે. બીજા જોઈએ સંપાદનો એમના. તો આધુનિક ગુજરાતી કવિતાએ 1996માં અધિત પ્રમુખીય પ્રવચનો એ 1997માં આપેલો છે. પ્રત્યાયન સ્વાતંત્ર્ય સુવર્ણ જયંતિ વિશેષાંક, ગુજર અદ્યતન કાવ્ય સંચય એ 1998માં આપેલો છે. ગુજર પ્રણય કાવ્ય સંચય 98માં, ગુજર ગીત સંચય 98માં, ગુજર ગઝલ સંચય એ પણ 98. પ્રિયંકાન મણિયાળીના જે કાવ્યો રહ્યા એ પણ 98, 2004, 2005માં આપેલો છે. પ્રત્યાયન સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય વિશેષાંક એ 1999માં આવેલો છે. અમર ગીતો એ 2002 અને 2007માં આપેલું છે. ચૂંટેલી કવિતા સુંદરમ 2004 અને 2007માં. મનહરિયત 2000માં આપેલું છે. સુંદરમની શ્રેષ્ઠ વાર્તાઓ એ 2002, 2004, 2007 અને 2008માં આપેલું છે. સ્વાતંત્ર્ય ગુજરાતી હિત સંચય 2002માં. શિક્ષણ ધર્મી અને શબ્દ મર્મી આચાર્ય શ્રી મોહનભાઈ પટેલ. સ્વામી આનંદ નિબંધ વૈભવ એ 2004, 2005માં આપેલું છે. ગુજર કાવ્ય વૈભવ એ 2004, 2005માં આપ્યું છે. ખખડતી ખેંચી કવિતા કોણ એ 2004માં આપ્યું છે. સમગ્ર બાલ કવિતા એ સુંદરમ મેં ભાગ 1માં રંગ વાદળિયામાં આપ્યું છે. પૂર્વાલા પણ આપેલું છે. 20મી સદીની ગુજરાતી કાવ્ય મુદ્રા, પછી સ્વયં સાચી શાશ્વત ડૉક્ટર ભોળાભાઈ પટેલે પણ આપેલું છે. અને કવિ નાનાલાલના ગ્રંથાવલી, યુગવંદના શબ્દને અજવાળે, માધવ રામાનુજના કાવ્યો, પછી પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ગઝલ, ગુજરાતી બાલ વિશ્વકોશ યાદી ભરી ત્યાં આપની.
2009 માં આપેલું છે. પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ગઝલ ચૂંટેલી કવિતા પ્રહલાદ પારે, ચૂંટેલી કવિતા ઝવેરચંદ મેઘાણી. પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ગઝલ એ આવા સંગીતમાં આ રીતે એમને આપેલું છે સંપાદન. હવે એમનો મોટો આપણે પરિચય જોઈ લઈએ તો ડૉક્ટર ચંદ્રકાંત શેઠનો ફોટો આપેલો છે અને ડૉક્ટર ચંદ્રકાંત શેઠના જીવન વિશેનો પરિચય આપણે જોઈ લઈએ તો એમનું નામ ચંદ્રકાંત શેઠ યુનિકા એમનું પૂરું નામ હતું ડૉક્ટર ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ. તો ખાસ આ નોંધજો તમારા નોટબુકમાં કે પરીક્ષામાં પ્રશ્ન ખાસ આઈએમપી આવે છે, પણ હું તમને ડીપમાં પછી ચલાવીશ, આ મોટું મોટું તમને માહિતી આપી દઉં. તો ખાસ લખજો કે ડૉક્ટર ચંદ્રકાંત શેઠ એમાં પૂરું નામ એમનું ડૉક્ટર ચંદ્રકાંત શ્રીકમલાલ શેઠ. એમનું તખલું નંદ સામવેદી આર્ય પુત્ર બાલચંદ્ર દક્ષ પ્રજાપતિ. એમનું જે ઉપનામ કહીએ એમનું નંદ સામવેદી આર્ય પુત્ર બાલચંદ્ર અને દક્ષ પ્રજાપતિ. ટૂંકમાં પરીક્ષામાં ટૂંકા પ્રશ્નોમાં પણ કદાચ પૂછાય તો આ રીતે તમારે ગમે તે પૂછાય તો તમે લખી શકો છો, ખાસ નોટબુકમાં ઉતારી દેજો. જન્મ તારીખ તેમની 3/2/1938. જન્મસ્થળ કાલોલ જિલ્લો પંચમહાલ ગુજરાત રાજ્ય. વતન એમનું વતન તો ઠાસરા જિલ્લો ખેડા અને ગુજરાત રાજ્ય. એમની માતાનું નામ છે સરસ્વતી બહેન ભોગીલાલ શાહ. એમનો જન્મ છે 1901 અને અવસાન છે એમનું 15/4/1972 એમનું અવસાન થયેલું છે. પિતા એમના ત્રિકમલાલ માણેકલાલ શેઠ. એમનો જન્મ પણ 22/1/1889 થયેલો છે અને એમનું મૃત્યુ અવસાન 30/5/1991 થયું છે. એમને કેટલો અભ્યાસ કર્યો છે તો એમને ચંદ્રકાંત શેઠે MA કરેલું છે 1961. વિદ્યા વાચસ્પતિ એમાં PhD કરી છે 1989 અને વિદ્યા વાચસ્પતિ માટેનો જે મહાનિબંધ એ ઉમાશંકર જોશી સાહિત્ય સર્જક અને વિવેચક ઉપર એમણે કરેલું છે. લગ્ન એમના 9/1961 થયેલા. પરિવાર મુદ્રિકા એમની પત્નીનું નામ છે મુદ્રિકા. ડૉક્ટર વંદના એમની પુત્રીનું નામ છે. પછી ડૉક્ટર અભિજાત એમનો પુત્ર છે. સ્વરુચિરા એમ પુત્રી હતી, પણ રુચિરા નામની પુત્રી એમને મૃત્યુ પામી. સરનામું 9B ફ્લેટ ગુલબાઈ ટેકરા અમદાવાદમાં રહેતા હતા એરા. એમના આ રીતે એમનો પરિચય છે. આપણે એમનો વ્યવસાયમાં જોઈએ તો પ્રાધ્યાપક બન્યા હતા એરા અને અધ્યક્ષ હતા ગુજરાતી અનુસ્નાતક વિભાગના. ગુજરાતી વિદ્યાપીઠમાં અમદાવાદમાં એ હાલ સહસંપાદક ગુજરાતી વિશ્વકોશ અને મુખ્ય સંપાદકમાં ગુજરાતી બાલ વિશ્વકોશમાં છે. વિદેશ યાત્રામાં એમને ક્યાં ક્યાં વિદેશ યાત્રા કરી તો ઇંગ્લેન્ડમાં કરી છે 1999, ફ્રાન્સ પેરિસ 1999, યુગાન્ડા 2002, કેનિયા 2002-2004 કરીને અમેરિકામાં 2002. મહત્વની કાર્ય પ્રવૃત્તિ એમને તો સહસંપાદક ગુજરાતી સાહિત્ય કોષ 1980 અને 82 કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ને નિયામક કલા સ્વાધ્યાય મંદિર 1982-84 કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ તથા માનાર સંપાદક ગુજરાતી સાહિત્ય કોષ
1989 ને 84 માં કર્યું. મંત્રી તરીકે ગુજરાતીનો અધ્યાપક સંઘ માં મંત્રી બને ગુજરાતી અધ્યાપક સંઘમાં એટલે મંત્રી રહ્યા 1984 માં. વિભાગીય પ્રમુખ સર્જનાત્મક સાહિત્ય અંગેની બેઠક 33મું અધિવેશન અને ગુજરાતી સાહિત્ય પરિષદનું પુણે 1985. સહ સંપાદક નિરંજન ભગત સાથે 1987 કર્યું. સાહિત્યકારોના અવાજના ધ્વનિ મુદ્રણ અંગેની જે યોજના રહી એ સારાભાઈ પ્રતિષ્ઠા અમદાવાદ કરી. સભ્ય શ્રેયાંશ સલાહકાર સમિતિ શ્રેયાંશ પ્રતિષ્ઠા 1989 કર્યું. રાષ્ટ્રીય પ્રાધ્યાપક નેશનલ લિટરેચર એમને 1989 નિયુક્ત કર્યું. સભ્ય કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીમાં કેટલો સમય કર્યો. સલાહકાર ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક સંશોધન અને તાલીમ કેન્દ્ર અમદાવાદ દ્વારા ચાલતા કેટલાક પ્રકલ્પો માટે કેટલાક સમય મેં આપ્યો છે. યુનિવર્સિટી પ્રતિનિધિ સભ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર 1993માં કર્યું છે. સન્માન્ય સભ્ય અને મધ્યસ્થ સમિતિ ગુજરાતી સાહિત્ય પરિષદે 1998 કર્યું છે. સભ્ય સાર્થક ગુજરાતી જોડણી કોષ માટેનું જે પરમાણસક સમિતિ રહી 1998માં કહી છે. સલાહકાર ગુજરાત શાળા રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં પણ કેટલોક સમય મેં કરેલો છે. આ રીતે એમને સલાહકાર અને કન્વીનર ગુજરાતીનો ફાઉન્ડેશન કોર્સ આપેલો છે. પછી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી નવી દિલ્હી કેટલો સમય આપ્યો. પ્રમુખ ગુજરાતીના અધ્યાપક સંઘ પાસે 1997-98માં મંત્રી ગુજરાતી સાહિત્ય સભા કેટલો સમય રહ્યા. વિદ્યાપીઠ સંપાદકમાં 1999માં રહ્યા. આ રીતે એમને સંપાદક ભાષા વિમર્શમાં પણ એમને સારી એવી સેવા આપી. ગુજરાતી સાહિત્ય પરિષદનું ત્રિમાસિક સંશોધન પત્ર એમને 1984-85 કર્યું. પરબ જે ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર છે એમને 1988-89માં. આ ઉપરાંત સમકાલીન મુંબઈ સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી તેમજ ગુજરાત સમાચાર દૈનિકમાં કેટલાક સમય સાહિત્ય લલિત અળવી લેખક કટારોની લેખન સંપાદન પણ એમને કરેલું છે. પારિતોષિકોનો એવોર્ડ હતો એમના કુમારચંદ્રક 1964માં કવિતા માટે એમને મળ્યો હતો. ગુજરાત સરકાર ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિકો એમના પવન રૂપેરી પ્રથમ 1972માં મળ્યો. ઉઘડતી દિવાલો જે રહ્યો એમના પ્રથમ 1974માં મળ્યો. કાવ્ય પ્રત્યક્ષ પ્રથમ 1976માં. અનાર્તન તૃતીય નંબરમાં 1978માં. રામનારાયણ વિશ્વનાથ પાઠકમાં દ્વિતીય 1989માં મળ્યો. નંદ સામવેદીમાં પ્રથમ 1980માં. ચાંદલિયાની ગાડી એ દ્વિતીય 1980માં મળ્યો. સ્વપ્ન પિંજર દ્વિતીય 1983માં મળ્યો. ચંદ્રશેખર ઠક્કુર પારિતોષિક દ્વિતીય કવિતા માટે 1973માં મળ્યું. ઉમાસની રશ્મિ પારિતોષિક ધૂળમાની પગલીઓ માટે 1984-85માં. રણજીતરામ સુવર્ણચંદ્રક 1985માં મળ્યો. સાહિત્ય અકાદમી દિલ્હી નેશનલ એવોર્ડ ધૂળમાની પગલીઓ માટે એમને 1986. કવિ લોક તરફથી બલવંતરાય ઠાકોરને પારિતોષિક કવિતા માટે મળ્યું. ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક પડકાની પીલેપાર માટે મળ્યો 1986-87. ઉષ્ણસ પારિતોષિક પડકાની પીલેપાર માનીને દીર્ઘ કાવ્ય રચના માટે 1986-87માં મળ્યું. અને જ્યોતિન્દ્ર હદવીમાં હાસ્ય પારિતોષિક હેત અને હળવાશ માટે 1990-91માં. નર્મદ સુવર્ણચંદ્રક પડકાની પીલી પાર માટે 1983-87. ચંદ્રકાંત ન પંડ્યા પ્રેરિત પરપ્રકાશિત શ્રેષ્ઠ લેખ માટેનું છે. પારિતોષિક થોડું અંગત ઉમાશંકરની આંતરછબી માટેનો એક
આધાર ગ્રંથની લેખ રામપ્રસાદ પ્રેમ શંકર બક્ષી પારિતોષિકો સાહિત્ય પ્રાણ અને પ્રવર્તન માટે 1998 અને 99 શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ 2000માં મળ્યો શ્રી નટવરલાલ માલવી બાલ સાહિત્ય પારિતોષિક હું તો ચાલુ મારી જેમ માટે 2001માં જીસી ત્રિવેદી પ્રેરિત નાનાલાલ અને રાવી પાઠક પરપ્રકાશિત શ્રેષ્ઠ કાવ્ય પારિતોષિક ગીધડા પરબ જુલાઈ માટે 2003 શ્રી કવિ શ્રી ભાનુપ્રસાદ પંડ્યા મૌલિક ગીત સંગ્રહ પારિતોષિક ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય માટે 2004-05 આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા એવોર્ડ 2005 ગુજરાતી સાહિત્ય અકાદમીનું ગૌરવ પુરસ્કાર 2006માં સારસ્વત ગૌરવ પુરસ્કાર વિદ્યા વિકાસ ટ્રસ્ટ તરફથી 2007 સચિનાનંદ સન્માન ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2010 આ રીતે એમને પારિતોષિકો એવોર્ડો એમને મળ્યા છે. આપણે આ મોટું મોટું પરિચય હું તમને આપી, પણ આપણે ડીપમાં હવે આના પછીના લેક્ચરમાં હું તમને વિસ્તૃત સારું એવું સમજાવીશ. આપણી જે બુક છે ચહેરા ભીતર ચહેરા, એ ચંદ્રકાંત શેઠની એમના લેખક આપણા જે ખરા એ ચંદ્રકાંત શેઠ છે. તો આપણે જોયું તો એવું 105મો એકમ વાઇઝ આપણે અભ્યાસ કરવાનો છે, તો એમાં ગુજરાતી નિબંધનું સ્વરૂપ અને લક્ષણો વિશે આપણે જોઈ ગયા. હવે એના પછીનો પ્રશ્ન છે, ગુજરાતી વ્યક્તિ રેખાચિત્ર ક્ષેત્રે નીચેના સર્જકોનું પ્રદાન કરો. તો રઘુવી ચૌધરી, જોસેફ મેઘવાન, ચંદ્રકાંત શેઠ, વિનોદ ભટ્ટ, અશોક દવે, મણિલાલ પટેલ અને ભગીરથ ધનપટ. એના વિશે આપણે આના પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. પછી એકમ 2માં ચંદ્રકાંત શેઠનું સર્જક પરિચય, સર્જક એટલે જીવન કવન અને ઘટનારા પરિબળો અને સાહિત્ય પ્રદાન કરે. આજે જે મોટી મોટી ચર્ચા કરી તમે એના વિશે એકમ 2માં આનો અભ્યાસ કરવાનો રહેશે, ચંદ્રકાંત શેઠના સર્જક પરિચયનો. પણ આના પછીના લેક્ચરમાં હું તમને ગુજરાતી વ્યક્તિત્વ રેખાચિત્ર ક્ષેત્રે નીચેના જે સર્જકો એનું પ્રદાન વિશે પછીના લેક્ચરમાં તમને કહીશ. બસ અસ્તુ.